ભાવનગરમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવા ગઈકાલ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાંબી લાઈનો લાગી હતી, જેને લઈ ભાવનગર કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી, જેને લઈ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયા અને ફોર વ્હીલ માટે 500નું પેટ્રોલ મળશે અને ડીઝલમાં 1000 રૂપિયાનું મિનિમમ તેવા પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા છે। ખોટી અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાઈનો લાગી હતી। લોકોને ખોટી અફવાને કારણે ભાવનગરમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાએ લઈ ગઈકાલે મોડી રાત્રે લાંબી લાઈનો લાગી હતી, જે લોકોને ખોટું વધારાનું પેટ્રોલ પુરાવી રહ્યા હતા, જેને લઈ આ તંત્ર દ્વારા પેટ્રોલ પંપના માલિકો સાથે બેઠકો યોજી હતી। આજ રોજ સવારથી જ પંપના માલિકો દ્વારા સવારથી જ વધારાનું પેટ્રોલ ન આપવા સૂચના આપવામાં આવી છે અને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયાનું અને ફોર વ્હીલર માટે 500 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલમાં 1000 રૂપિયાનું મિનિમમ આપવામાં આવશે તેવા બોર્ડ લગાવ્યા હતા। લોકોને અફવાથી દૂર રહેવા કલેક્ટરને અપીલ છે। ભાવનગરમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો ખૂટી ગયાના વહેતા થયેલા સમાચારને કારણે લોકો દ્વારા પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરીને પેટ્રોલ ડીઝલ લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે। તે બાબતે કલેક્ટરે જણાવ્યું છે કે લોકોએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી, તેમજ ગભરાવાની જરૂર નથી। લોકો આ બાબતે આશ્વસ્ત રહે, જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે સજાગ છે અને આવી કોઈ પણ બાબતથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ કલેક્ટરે જાહેરાત કરી હતી। અત્યારે કેટલાક મીડિયાના મિત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે પેટ્રોલ પંપ ઉપર મોટા પ્રમાણમાં વાહનોની લાઈનો લાગી રહી છે અને એવો એક ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ભાવનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત થઈ ગઈ છે। મેં મારા સપ્લાય અધિકારી જો છે એમની સાથે પણ વાત કરીને કન્ફર્મ કરાવ્યું છે, તેમજ પેટ્રોલ પંપ એસોસિએશનના જો પ્રેસિડેન્ટ છે એમની સાથે પણ વાત કરીને કન્ફર્મ કરાવ્યું છે કે પેટ્રોલ કે ડીઝલના કોઈ અછત નથી જિલ્લામાં અને સપ્લાય જો છે એ વ્યવસ્થિત જ છે। એકાદ બે કોઈ પેટ્રોલ પંપ ઉપર કદાચ ખૂટ્યો હશે, પેટ્રોલ કે ડીઝલ ખૂટ્યો હશે તો એ પણ કાલ સવાર સુધીમાં વ્યવસ્થિત કરી દેવામાં આવશે અને ઓઇલ કંપનીઓના જો અધિકારીઓ છે એમની પણ અમે કાલે મિટિંગ બોલાવી છે। તો હું ભાવનગરની જનતાને વિનંતી કરું છું કે બિનજરૂરી ગભરાવવાની જરૂરિયાત નથી, પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। ઇવન જો પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ છે એમને કન્ફર્મ કરાયું છે કે એમના પોતાના પેટ્રોલ પંપ ઉપર જ લગભગ 41,000 લિટર જેટલું પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। તો મારી બધી જનતાને વિનંતી છે કે બિનજરૂરી જરૂરિયાત કરતાં વધારે પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપો ઉપર મોટી મોટી લાઈનો ન લગાવે। બ્યુરો રિપોર્ટ, જીતુ બારડ, ભાવનગર।